हेलो विद्यार्थी मित्रों, आज आप धोरण पांच जेमा विषय अंग्रेजी एनी अंदर आज बाड़को आप यूनिट छ एटले के तमारी ग्रामर नी अंदर पेज नंबर 41 एटले के 41 पर आपेलू छे के वेर पाछड़ आपेलू छे प्रश्नार्थ चिन्ह, तो ए आज आप समझवानू छे। तो जोईए आपणे के वेर वेर एटले शुं थाय बाड़को, तो के क्या कोई वस्तुनी आपणे जग्या जाणवानी छे। जग्यानी ज्यारे वात करवामां आवे बाड़को त्यारे वेरनो उपयोग करवानो छे। कई रीते? तो के हुं तमने समझावुं। मारे एम केवुं छे के वेर इज योर बेग, तमारी बेग क्यां छे, तो एना माटे आपणे वेर वापर्युं। ए रीते मारे केवुं छे, वेर इज योर मोबाइल, वेर इज योर बुक, वेर इज योर स्कूल, के तमारी स्कूल क्या छे, तो जग्या माटे आपणे वेरनो उपयोग करीए छीए। तो आगळ आपणे जोईए के वेर माटे कया कया प्रोनाउन्स एटले के प्रिपोजिशन आपणे नामयोगी अवयवो उपयोग करीए छीए ए आपणे जोवाना छे। तो पहला आपणे जोई लईए के वेर एटले क्या, शुं थाय क्या। अने कोई वस्तुनु ज्यारे आपणे स्थान जाणवानुं होय, जग्या जाणवानी होय, त्यारे आपणे वेर वापरीए छीए। एमां आपणे कया कया प्रिपोजिशन जोवाना छे, तो जोईए के पहेलुं छे ઇન, આઈ એન, ઇન એટલે શું થઈ જશે બાળકો, અંદર। આ ચાર વસ્તુ તમારે યાદ રાખવાની છે, એટલે તમે અહીંયા જે એક્સરસાઇઝ એક્ટિવિટીના પ્રશ્ન છે એ તમે પૂરી શકશો। તો જોઈએ ઇન, ઇન એટલે કે અંદર, ઓન, ઓ એન, ઓન એટલે કે ઉપર, યુ એન ડી ઈ આર, અંડર, અંડર એટલે કે નીચે, નિયર, એન ઈ એ આર, નિયર એટલે પાસે। આ ચાર તમારે પ્રિપોઝિશન એટલે કે નામયોગી અવયવો એ ચાર તમે યાદ રાખશો એટલે આ બધી જ ખાલી જગ્યા પૂરી શકશો। જો તમારી પાસે ગ્રામરની અંદર 41 ઉપર આપેલું છે તો તમે જો ગ્રામર તમે સાથે રાખજો। તો પહેલું આપણે જોઈએ કે વેર ઇઝ ધ કેટ, બિલાડી ક્યાં છે। તો બાજુમાં આપણને ટેબલ આપેલું છે અને ટેબલની નીચે આપણને બિલાડી જોવા મળે છે, તો નીચે માટે અહીંયા આપણે શું વાપરીએ છીએ બાળકો, અંડર, શું વાપરીએ છીએ, અંડર। તો એમાં તમે જોઈ શકો છો જવાબમાં, ધ કેટ ઇઝ અંડર ધ ટેબલ। મેં કીધું ને તમને કે નીચે માટે આપણે વાપરવાનું છે અંડર, એટલે એમાં જવાબમાં આવી ગયું અંડર। ત્યારબાદ એના પછીનું જોઈએ તો કે વેર ઇઝ ધ બુક, તો બુક આપણને ક્યાં જોવા મળે છે, તો કે ટેબલની ઉપર, ઉપર માટે આવશે ઓન। તો એમાં જો ધ બુક ઇઝ ઓન ધ ટેબલ, આવી ગયું, ઉપર હોય તો ક્યાં મૂકવાનું, ઓન। ખાલી તમને ચિત્ર ઓળખતા આવડવું જોઈએ કે વસ્તુ ક્યાં પડેલી છે। જો ત્રીજું જોવો તો કે વેર ઇઝ ધ બોય, છોકરો ક્યાં જોવા મળે છે, તો કે કારની નજીક, નજીક અથવા તો પાસે, તો એની માટે આવશે નિયર, નજીક અથવા તો પાસે। તો એમાં જવાબમાં જોવો તો કે ધ બોય ઇઝ નિયર ધ કાર, કે છોકરો છે કારની નજીક છે અથવા તો કાર પાસે છે। ત્યાર પછી એના પછીનું જોઈએ તો કે વેર ઇઝ ધ બર્ડ, પક્ષી તમને ક્યાં જોવા મળે છે, તો કે પાંજરાની અંદર, તો અંદર માટે આવશે ઇન। તો એમાં જોવો જવાબમાં, ધ બર્ડ ઇઝ ઇન ધ કેજ, ઇન એટલે કે અંદર, પાંજરાની અંદર જોવા મળે છે। આ રીતે તમારે બાળકો ખાલી ચિત્ર ઓળખતા શીખવાનું છે। જો તમને ચિત્ર પરથી ખબર પડશે તો તમે આમાંથી ગમે તે ચાર નામયોગી અવયવમાંથી જવાબ મૂકી શકશો। ત્યારબાદ એના પછી છે ધેર ઇઝ અને ધેર આર, તો એમાં શું છે બાળકો, તો કે ધેર ઇઝ ધેર આર, તો એની અંદર બાળકો જ્યારે આપણે
वेर एटले के वेर थी ज्यारे प्रश्न करेलो होय त्यारे आपणे एनो जवाब धेर इज अथवा तो धेर आर मां आपी शकीए छीए। समझाणो, ज्यारे एक वचन नी वात होय, एक वस्तु आपेली होय चित्रमां, त्यारे मूकवानुं छे धेर इज। अने बहुवचननी ज्यारे वात करवामां आवी होय बाळको, त्यारे आपणे वापरवानुं छे धेर आर। तो जो आपणे एनी थियरी जोईए के धेर इज अ काउ इन ध फील्ड, एटले के शुं कीधुं छे के त्यां एक गाय छे। ते क्या छे? तो के खेतरमां छे, एटले के खेतरमां गाय छे। इन आव्युं एटले अंदर, खेतरमां गाय छे। आ रीते आपणे इज एटले के એકવચન માટે અને આર એટલે કે બહુવચન માટે ઉપયોગ કરવાનો છે ધેર ઇઝ અને ધેર આર। તો હવે આપણે આગળ એક્સરસાઇઝ જોઈએ કે પ્રશ્ન એક, તમારી પાસે ગ્રામરની અંદર 43 એટલે કે 43 નંબરના પેજ ઉપર આપેલું છે। તો જોઈએ કે ચિત્ર જોઈને ખાલી જગ્યા પૂરવાની છે। તો પહેલા એક્ઝામ્પલ જોઈએ કે શું છે, તો કે ધ રેટ ઇઝ ખાલી જગ્યા ધ મેટ, રેટ એટલે કે ઉંદર છે, એ મેટની તમને ક્યાં જોવા મળે છે? તો બાળકો ચિત્રમાં જુઓ કે ઉંદર છે એ આપણે મેટની ઉપર ઉપર જોવા મળે છે, તો ઉપર માટે આવશે ઓન। તો એમાં જુઓ તમે ખાલી જગ્યામાં ઓન આપેલું છે। ત્યારબાદ એ પહેલું જોઈએ તો કે ધ કાર ઇઝ ખાલી જગ્યા ધ ગેટ, કાર છે એ ગેટની આપણે ક્યાં જોવા મળે છે ચિત્રમાં? તો કે નજીક અથવા તો પાસે, તો એના માટે આવશે નિયર। તો પહેલી ખાલી જગ્યામાં આવશે બાળકો નિયર, કે ધ કાર ઇઝ નિયર ધ ગેટ, કાર છે એ ગેટની નજીક જોવા મળે છે। ત્યારબાદ જોઈએ તો કે ધ બેગ ઇઝ ખાલી જગ્યા ધ ટેબલ, બેગ છે એ ટેબલની આપણે ક્યાં જોવા મળે છે? તો કે ઉપર, ઉપર માટે આપણે વાપરીશું ઓન। તો બની જશે ધ બેગ ઇઝ ઓન ધ ટેબલ, બેગ છે એ ટેબલ ઉપર આપણને જોવા મળે છે। ત્યારબાદ ત્રીજું જોઈએ તો કે ધ બુક બુક્સ આર, આર શા માટે આવ્યું? તો કે ઝાઝી બધી બુક્સ છે, વધારે બહુવચન છે એટલે ધ બુક્સ આર। બ્લેન્ક્સ ધ બેગ, બુક છે એ બેગની ક્યાં જોવા મળે છે? તો ચિત્રમાં જોઈએ કે અંદર, અંદર માટે આવશે ઇન। તો જવાબમાં લખીશું ધ બુક્સ આર ઇન ધ બેગ, કે બુક છે આપણને બેગમાં જોવા મળે છે। ત્યારબાદ ચોથું, તો કે ધ બોલ ઇઝ ખાલી જગ્યા ધ ચેર, બોલ છે એ ચેરની ક્યાં જોવા મળે છે? તો ચિત્રમાં જુઓ બાળકો, તો કે બોલ છે એ ટેબલની નીચે છે, તો નીચે માટે શું વાપરીએ? તો કે અંડર। તો એ ખાલી જગ્યામાં આપણે લખીશું અંડર, ધ બોલ ઇઝ અંડર ધ ચેર, બોલ છે એ આપણને ચેર એટલે કે ખુરશીની નીચે જોવા મળે છે। ત્યારબાદ પાંચમું જોઈએ તો કે ધ પેરોટ ઇઝ ખાલી જગ્યા ધ કેજ, પોપટ છે એ આપણને ચિત્રમાં ક્યાં જોવા મળે છે? તો કે પાંજરાની અંદર, પાંજરામાં ની અંદર, તો એના માટે આવશે ઇન। તો જવાબમાં લખીશું ધ પેરોટ ઇઝ ઇન ધ કેજ, પોપટ છે એ આપણને પાંજરાની અંદર જોવા મળે છે। ત્યારબાદ છઠ્ઠું જોઈએ તો કે ધ બોયઝ આર, બાળકો છે એ આપણને વેલ એટલે કે કૂવાની ક્યાં જોવા મળે છે? તો ચિત્રમાં જોઈએ બાળકો છે એ ક્યાં છે? તો કે કૂવાની નજીક છે, તો નજીક અથવા તો પાસે, એના માટે આવશે નિયર। તો આ ખાલી જગ્યામાં આવશે નિયર, ધ બોયઝ આર નિયર ધ વેલ, બાળકો છે એ આપણને કૂવાની નજીક જોવા મળે છે। ત્યાર પછીનું જોઈએ તો કે ધ હટ એટલે કે ઝૂંપડી છે, ધ હટ ઇઝ બ્લેન્ક્સ ધ ટ્રી, હટ છે ઝૂંપડી છે આપણને ક્યાં જોવા મળે છે? તો કે ઝાડની નજીક, નજીક અથવા તો પાસે એટલે એના માટે આવશે નિયર। તો આમાં આપણે લખી શકીએ ધ હટ આવશે, સોરી અહીંયા,
The hut is near the ट्री એટલે કે ઝૂંપડી છે આપણને ઝાડની નજીક જોવા મળે છે. ત્યારબાદ આઠમું જોઈએ તો કે ધ મંકીઝ બ્લેન્ક્સ ધ રૂફ. રૂફ એટલે કે છાપરું. તો ચિત્રમાં જુઓ મંકી એટલે કે વાંદરો છે, છાપરાની ક્યાં છે તો કે ઉપર, ઉપર માટે આવશે ઓન. તો ધ મંકી ઇઝ ઓન ધ રૂફ, મંકી છે છાપરા પર જોવા મળે છે. હવે નવમું અને દસમું આપણે જાતે કરવાનું છે. તો જોઈએ ધ માઇસ એટલે કે ઉંદરો, બ્લેન્ક્સ ધ ચેર, ઉંદર છે ચેરની ક્યાં જોવા મળે છે. તો ચિત્રમાં જોઈએ તો કે ઉંદર છે ચેરની નીચે છે, તો નીચે માટે આવશે અંડર. તો નવમી ખાલી જગ્યામાં આપણે લખીશું અંડર. ધ માઇસ આર અંડર ધ ચેર. ત્યારબાદ દસમું તો કે ધ એપલ્સ આર બ્લેન્ક્સ ધ બાસ્કેટ. સફરજન, સફરજન છે એ ટોપલીની અંદર જોવા મળે છે, તો અંદર માટે આવશે ઇન. તો જવાબમાં આવી જશે ઇન. ધ એપલ્સ આર ઇન ધ બાસ્કેટ. તો જોયું ને બાળકો, ખાલી આપણે ઇન, ઓન, અંડર અને નિયરની મદદથી પ્રશ્ન એક પૂર્ણ કર્યો. તમારે ખાલી એના સ્પેલિંગ, ઉચ્ચાર અને અર્થ એ ત્રણ વસ્તુ જો તમને યાદ હશે તો તમે પ્રશ્ન એક પૂરી શકીશ. હવે ત્યારબાદ આપણે જોશું પ્રશ્ન બે. તો તમારી પાસે ગ્રામરની અંદર પેજ નંબર 45 એમાં એક ચિત્ર આપેલું છે અને એના પરથી ખાલી જગ્યાઓ પૂરવાની છે. તો જો બાળકો આમાં આપણે ધેર ઇઝ અને ધેર આરનો ઉપયોગ કરવાનો છે. તો ધેર ઇઝ ક્યાં વાપરીશું, ખાસ ધ્યાન રાખજો કે જ્યારે એક વસ્તુની વાત કરવામાં આવી હોય, એક વચનની જ્યારે વાત કરવામાં આવી હોય ત્યારે વાપરવાનું છે ધેર ઇઝ. અને જ્યારે એક કરતાં વધુ વસ્તુ આપેલી હોય બાળકો ત્યારે વાપરવાનું છે ધેર આર. અને એના પછી ત્રીજી જે ખાલી જગ્યા છે એમાં ઇન, ઓન, અંડર અને નિયર આ ચાર કામ નામ યોગી અવયવો આપણે ઉપયોગ કરીશું. તો જોઈએ તો કે પેલું છે અ. જો તમને આગળ અ જોવા મળશે ને એટલે તમને ખબર પડી જશે કે એક વચન છે, પરંતુ કોઈ સ્પેલિંગ હશે એની પાછળ એસ કે ઈએસ જોવા મળશે ને તો તમને એ બહુવચનમાં છે એમ ખબર પડી જશે. તો પેલું જોઈએ કે શું છે, અ લેમ્પ. જોયું કેટલા લેમ્પ છે, તો કે એક જ છે. અ આગળ આવે એટલે એનો મતલબ કે એક વસ્તુ છે, તો અ લેમ્પ એક છે. તો એમાં પહેલી ખાલી જગ્યામાં આવશે ધેર, અને એક વચન છે એટલે ઇઝ. ધેર ઇઝ અ લેમ્પ. લેમ્પ હવે બાળકો ચિત્રમાં જુઓ કે લેમ્પ આપણને અહીંયા જોવા મળે છે, તો એ ક્યાં છે, તો કે ટેબલની ઉપર, ઉપર માટે આવશે ઓન. તો અહીંયા આપણે લખી શકીએ ધેર ઇઝ અ લેમ્પ ઓન ધ ટેબલ. લેમ્પ ટેબલ ઉપર છે. ત્યાર પછીનું છે અ કેટ. અ આવ્યું એટલે એમાં પણ આવશે ધેર ઇઝ. ધેર ઇઝ અ કેટ. કેટ અને ચેર. તો આમાં જો કેટ અને ચેર, ચેરની ક્યાં છે, તો કે ઉપર છે. તો ઉપર માટે આવશે ઓન. કેટ ઓન ધ ચેર. બિલાડી ટેબ સોરી ખુરશી ઉપર છે. ત્યારબાદ ત્રીજું તો કે અ બેટ. બેટ આવ્યું, અ આવ્યો, એમાં પણ આવશે ધેર ઇઝ. હવે જોવો કે બેડ, બેડ છે એની બેટ ક્યાં છે, નીચે છે. તો નીચે માટે આવે છે અંડર. તો અહીંયા નીચે છે તો ત્રીજી ખાલી જગ્યામાં આવશે અંડર. તો લખીએ ધેર ઇઝ અ બેટ ક્યાં છે, તો કે નીચે એટલે કે અંડર. ધ બેડ એટલે કે બેટ, બેડની નીચે છે. અંડર એટલે નીચે. ચોથું જોઈએ તો કે બેગ્સ. આમાં એ કે એ એન જોવા મળતો નથી. કેવી વાત થઈ ગઈ, બહુવચન. બેગની પાછળ આવી ગયું એસ, બહુવચન આવી ગયું. તો અહીંયા ધેર ઇઝ આવશે નહીં, શું આવશે, ધેર આર. પછી બેગ્સ, બેગ છે આપણને ક્યાં જોવા મળે છે, તો કે બેડની અહીંયા ઉપર. તો ઉપર માટે આવે છે ઓન. તો એમાં આવશે ધેર
आर शा माटे मैं तमने कीधु के अँ एस छे देर आर बेग्स क्या छे तो के बेड नी उपर उपर माटे ओन देर आर बेग्स ओन ध बेड। त्यार बाद जोईए तो के पांचमू तो के अ कबोर्ड एक ज कबोर्ड छे अ आवी गयो देर इज। त्यार बाद जोवानू छे के बारी नी क्या छे तो के चित्र में जोईए बारी नी नजीक छे बारी नी पासे छे कबोर्ड तो पासे माटे आवी जासे नियर अने आगळनी खाली जगह में आवशे धेर इज तो के धेर इज अ कबोर्ड नियर ध विंडो के कबोर्ड छे बारी नी नजीक छे। त्यार बाद जोईए छठू तो के बॉक्स बॉक्स बाळको क्या देखाय छे तो के बॉक्स अहींया छे अने कबोर्ड नी क्या छे तो के नजीक छे पासे छे तो एना माटे आवशे नियर अने अ बॉक्स छे अ एटले के एक ज होय तो एना माटे वपराय देर इज। हवे तमने ख्याल आवी जवो जोईए के धेर इज क्या वापरवानुं धेर आर क्या वापरवानुं धेर इज अ बॉक्स नियर ध कबोर्ड के बॉक्स छे कबोर्ड नी नजीक छे। त्यारबाद सातमू तो के बोल स पाछळ एस आवी गयो बहुवचन थई गयो एमां शुं आवी जशे धेर आर त्या धेर इज वापरीशुं नहीं। बॉल्स कीधुं छे अने क्या कीधुं छे तो के बॉक्स तो बाळको अहींया बॉक्स छे एनी अंदर अंदर आपणने बॉल्स जोवा मळे छे तो अंदर माटे वापरीशुं आपणे इन अने આગળની ખાલી જગ્યામાં બહુવચન છે એટલે આવશે ધેર આર તો લખીએ ધેર આર શું છે બોલ્સ ક્યાં છે તો કે ઇન ધ બોક્સ બોક્સની અંદર બોલ છે। ત્યાર પછીનું આઠમું જોઈએ તો કે અ ક્લોક એક જ છે તો એમાં આવશે ધેર ઇઝ। ત્યાર પછી છે ખાલી જગ્યા ધ વોલ વોલ એટલે દીવાલ દિવાલની ઉપર અહીંયા આપણને લટકાવેલી જોવા મળે છે દિવાલ ઉપર તો ઉપર માટે આવશે ઓન તો જવાબમાં આપણે લખીએ પહેલી ખાલી જગ્યામાં ધેર બીજી ખાલી જગ્યામાં ઇઝ ધેર ઇઝ અ ક્લોક ઓન ધ વોલ દિવાલ પર ઘડિયાળ છે। ત્યારબાદ નવમું એ આપણે જાતે કરવાનું છે તો જુઓ પિક્ચર્સ પાછળ એસ આવી ગયું બહુવચન આવી ગયું તો એમાં વાપરવાનું છે ધેર આર પહેલી ખાલી જગ્યામાં ધેર બીજી ખાલી જગ્યામાં આર। હવે જોઈએ તો કે પિક્ચર્સ છે ક્યાં જોવા મળે છે તો કે ક્લોક અહીંયા ઘડિયાળ છે એની નજીક અથવા તો પાસે માટે આવે છે નિયર તો આપણે લખી શકીએ કે ધેર આર પિક્ચર્સ ત્રીજી ખાલી જગ્યામાં આવશે નિયર નિયર ધ ક્લોક્સ पिक्चर क्या छे तो के पिक्चरो क्लॉक एटले के घड़ियाळनी नजीक छे पहली खाली जगह में धेर बीजी खाली जगह में आर अने त्रीजी खाली जगह में नियर। तो आ बाळको आपणे जोयो प्रश्न एक अने बे सेनो उपयोग थी तो के इन ऑन अंडर अने नियर अने अहींया आपणे वापर्युं धेर इज अने धेर आर एक वचन होय त्यां धेर इज अने बहुवचन होय त्यां धेर आर। तो हवे आगळना पछीना वीडियो में आपणे जोईशुं प्रश्न 3। ओके थैंक यू।